સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે 5 લાખ લોક જાગૃતિના પોસ્ટર વેચાયા. સુરતમાં કોરોના પ્રત્યે જાગૃતતા વધારવા પોસ્ટર વેચાયા. 5 લાખ જેટલા પોસ્ટર સુરતમાં ચિપકાવાયા. કોરોના પ્રત્યે લોકોને જાગૃતિ આવે તે હેતુથી લગાવાયા પોસ્ટર. સુરતની સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપનું સરાહનીય કાર્ય. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે લોક જાગૃતતા માટે સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ દ્વારા 5 લાખ જેટલી પત્રિકાઓ વેચી કોરોનાની મહામારીથી ડરવાને બદલે હિંમત આપવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. સુરતને કોરોનાએ અજગરી ભરડામાં લીધું છે. સુરતમાં દરરોજ મને માટે હાલ પણ 1000 જેટલા કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. તમામ સુરતવાસીઓ હાલ કોરોનાથી ખૂબ ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે. તેવામાં સુરતવાસીઓ ડરે નહીં અને કોરોના સામે હિંમતથી લડે તેવા હેતુથી સુરતનું સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ દ્વારા 5 લાખ જેટલી પત્રિકાઓ સુરતવાસીઓને વેચી છે અને અનેક જગ્યાએ પત્રિકાઓ ચિપકાવી ઓવરનેસનું કાર્ય કર્યું છે. આ ગ્રુપના રાજવૈદ્ય લુસી પટેલ તેમજ ટ્રાફિક પોલીસ શાખાના ACP અશોકસિંહ ચૌહાણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન પણ દરરોજના માટે 1000 જેટલા લોકોને જમાડવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું, જે ફરીથી લોકો માટે સેવાના કાર્યમાં જોતરાયા છે અને 5 લાખ જેટલી પત્રિકાઓ સુરતના વિવિધ વિસ્તારોમાં વેચી લોકોને જાગૃતિ કરવાનું કાર્ય કર્યું છે. આ પત્રિકામાં હાલ કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો લખ્યા છે, જેમ કે સોશિયલ મીડિયામાં ફેલાતા ભ્રામક સમાચારોને ટાળવા, રસી અવશ્ય મુકાવો, કોરોના આપણી બેદરકારીથી ફેલાય છે, ડોક્ટરની સલાહ મુજબ જ દવા ખરીદી કરવી, સંક્રમિત થયા બાદ શું કરવું તેના વિશે પણ લખ્યું છે, જેમ કે હંમેશા સમતોલ આહાર લેવો, કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક ચેકઅપ કરાવવું, ક્વોરન્ટાઇન થઈ જવું અને ઘરમાં તમામ સભ્યોનો રિપોર્ટ કરાવી લેવો. આની સાથે જ બીમારી રોકવાના ઘરગથ્થુ ઇલાજ કરવાના ઉપાય પણ લખ્યા છે, જેમ કે ઘરમાં ગુગળનો થૂંક કરવો, નાક બંધ થઈ જાય તો તાત્કાલિક ઓક્સિજન માટે ભાગવું નહીં પરંતુ નીલગીરી અને અજવાઇન તેલની વરાળ લેવી, ગરમ પાણી સાથે લીંબુનો રસ પીતા રહેવું, ઘરની બહાર જાઓ ત્યારે અજમો, કપૂર, ગોટી, લવિંગ, નવા કપડાની પોટલી બનાવી સાથે રાખી સૂંઘવી, જેવી તમામ બાબતો આ પત્રિકામાં લખવામાં આવી છે. જો લોકો આ પત્રિકાને અનુસરે તો કોરોનાને તાત્કાલિક હરાવી શકે છે. આ કાર્યક્રમમાં દર્શના જાની, રાકેશ ગોદાણી, સોહિલભાઈ સવાણી, રાજુભાઈ મહેશ્વરી, અરુણ લાવટી, તેજસ્વીની કોસિયા, કોમલ બચકાનીવાલા, વિક્રમસિંહ શેખાવત, ગણપત ભણસાલી, રાજેન્દ્રસિંહ શેખાવત, હાલારી મેમણ સમાજ, હેતલ નાયક, અમીષા જોગણી, મુસ્તકભાઈ વિસાવદરવાલા સહિતના સાથી સભ્યો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. આખા સુરત સિટીની અંદર અમે લોકોએ જોયું કે જે લોકો સંક્રમિત થઈ રહ્યા છે, દવાખાને જઈ રહ્યા છે અને આઇસોલેટ થઈ રહ્યા છે, કોઈને ઓક્સિજનની કમી છે, કોઈને રેમડેસિવિર ઇન્જેક્શન મળતું નથી, પણ આ જે મીડિયામાં જ્યારે આ બધું આવતું હતું ત્યારે જે લોકો સંક્રમિત નથી એવા 90% લોકોની અંદર ખૂબ જ ભયનો માહોલ હતો કે હવે આપણો વારો છે. જેવો આપણે હવે આપણે જો સપડાય આમાં તો આપણે પાછા વળવાના નથી, કારણ કે બધા મરીને જ પાછા આવે છે. તો અમે એ 90% લોકોને જાગૃત કરવા જોઈએ, એમનો ભય દૂર કરવો જોઈએ, એનું બીડું ઝડપ્યું. કારણ કે તમને કહું, થોડુંક લાંબુ થશે પણ એકચ્યુઅલી જ્યારે કોઈ ભયભીત થઈ જાય ત્યારે એક તમારી શ્વસનની જે પેટર્ન છે ને બદલાઈ જતી હોય છે અને તમે વધારે ઓક્સિજન લેવાનો ટ્રાય કરો છો પણ શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એ પૂરો બહાર નથી નીકળી શકતો. આના કારણે એવી સ્થિતિનું સર્જન થાય કે આપોઆપ તમારો ઓક્સિજન લેવલ ડાઉન થાય અને શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ઘટી જાય. ત્યારે તમને કોરોના જ નહીં, કોરોના સિવાય સ્વાઇન ફ્લૂ, બરાબર, સિઝનલ ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા અથવા એમાંથી કન્વર્ટ થયેલો ન્યુમોનિયા જૂનું હોય તો એવા સંક્રમિત રોગો થઈ શકે. સુરતનું હવામાન એવું છે, આખો GIDC પહેલાં 3-4 બહુથી ઘેરેલું છે. આ ધૂળ ધુમાડામાં ચોમાસાની બધી ગંદકી અત્યારે હવામાં ઉડી રહી છે અને આ માર્ચ મહિનાની અંદર હવામાં પરાગરજ હોય છે. પરાગરજ જેને કોઈ ધ્યાન નથી આપી રહી, આ પરાગરજ બહુ ઝેરી હોય, એલર્જી કે તમારા શ્વાસમાં જાય એટલે એક જાતની એલર્જી ઉત્પન્ન કરે જેના કારણે તમારું નાક વારે વારે બંધ થઈ જાય, ગળું ખરાબ થઈ જાય. એ લક્ષણો કોરોના જેવા જ છે.
એટલે તમે જ્યારે આવું થાય ને ગભરાઈ અને ટેસ્ટિંગ કરાવવા જાઓ એટલે ત્યાં તો ટેસ્ટિંગ તો કોરોના પોઝિટિવ જ આવવાનું, અને ખરી કમઠાણ હવે ચાલુ થાય. કારણ કે કોરોના પોઝિટિવ આવ્યા પછી તમને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે, તમને આખા સમાજથી જુદા કરી દેવામાં આવે, SMCવાળા તમારા ઘર આગળ બોર્ડ મારી જાય, તમારા ઘરવાળાને હોય કે નહીં પણ એક જાતની પીડા અનુભવવાનો આના શરૂઆત થાય. એટલે કોરોના કરતાં વધારે ભયાનક છે ને આ ક્વોરન્ટાઇન થવું અને સમાજમાં એકલા થવું, તમારા મિત્રો તમારી પાસે ના આવે, તમારા સગાવાળાને આવવા ના દે, આ બહુ ખતરનાક સ્થિતિ છે. એટલે અમે એવું ઈચ્છતા હતા કે કોરોનાવાળા જે છે એમને તો સારવાર મળવી જ જોઈએ, અને સરકાર એમના માટે કરી જ રહી છે, એ ટેસ્ટિંગ હોય, વેક્સિનેશન હોય, એ બધું કરી રહી છે. પણ જે લોકો 90% લોકો નથી પણ એમાંથી સંભાવના છે કે ક્વોરન્ટાઇન થશે, એવા લોકોને જો જાગૃત કર્યા હોય એના માટે અમે પૂરેપૂરો વ્યવસ્થિત અભ્યાસ કરી અને એક પેમ્પલેટ બનાવ્યું, એના મોટી સાઇઝના સ્ટીકર બેનર બનાવ્યા, અને એની અંદર અમે એ વાતોનું કે સરકારની જે ગાઈડલાઇન છે એનું અર્થઘટન કર્યું વ્યવસ્થિત રીતે, કે દરેક જણે શું પાલન કરવું, શું ધ્યાન રાખવું, ત્યાર પછી તમે કોરોના ના થાય બરાબર એના માટે તમારે શું કરવું, કઈ તકેદારી રાખવી જેથી તમે કોરોનાનો શિકાર ના બનો. અને તમને બીજી સિઝનલ ને એ બધી બીમારીઓ થઈ હોય અને એમાંથી કોરોનાને જુદો તારો હોય તો તમારા રસોડાની અંદર એવી ઢગલાબંધ ઔષધિઓ છે જેની મદદથી તમે કોરોના સિવાયની બધી બીમારીઓને કાબૂમાં લઈ શકો છો. એનો મતલબ એ તમે પ્રયોગ કરો તો જો કોરોના સિવાયની બીમારી હશે તો આપોઆપ જ મટી જશે, અને તમારા ઘરમાં ભયનું વાતાવરણ જે છે એ ખાલી થઈ જશે, તમારે ટેસ્ટિંગ નહીં કરાવવું પડે, તમે ક્વોરન્ટાઇન નહીં થાઓ, સમજ્યા ને, તમારે સમાજથી જુદા નહીં થવું પડે. તો આ ફોર્મ્યુલાને અમે મહેરબાન પોલીસ કમિશનરશ્રી અજય તો કુમાર તોમર સાહેબ આગળ મેં મૂક્યો. સાહેબ બહુ સંવેદનશીલ છે, એટલે સાહેબે ગયા અમારા લોકડાઉન વખતની જેણે તમને ખ્યાલ હશે ફૂડ ડિસ્ટ્રીબ્યુશનમાં અમે વર્લ્ડ રેકોર્ડ કરેલો, એ ટીમને તમામને બોલાવી કોન્ફરન્સ રૂમમાં એમની સાથે મિટિંગ લીધી સાહેબે, અને બધાને એન્કરેજ કર્યા કે આ વખત પણ લોકડાઉન થાય ને જો એવી જરૂર પડે તો તમે બધા સાથે રહીને શું શું કરી શકશો. તો એમાં એક આ નિર્ણય લેવામાં આવ્યો કે સાહેબ લોકડાઉન ના થાય ત્યાં સુધી મારું મંતવ્ય એવું છે કે આપણે અવેર કરવા જોઈએ પબ્લિકને. તો સાહેબની પ્રેરણા અને સહયોગ, એમનો આદેશ મારી સાથે છે, અને એના કારણે અમે આમાં સફળ થઈ શક્યા. અને એ સાહેબે મને તમામ સ્મશાન ગૃહો છે સુરતના એનો નોડલ ઓફિસર બી સ્થાપિત કર્યો. તમે તમામે જોયું હશે કે આમ સામાન્ય રીતે મોટાભાગની ચીમનીઓ જ્યારે 24 કલાક ચાલતી હતી તો એની અંદરની ફાયર બ્રિક્સ, એની અંદરની લોખંડની સ્ટ્રેચર આ બધું ઓગળી ગયેલું, ચીમનીઓ ઓગળી ગયેલી, અને એનું રિપેરિંગ કરવા માટે SMCએ ટેન્ડર માંગવું પડે. એ ટેન્ડર આવે પછી એમાંથી પસંદ થાય, પસંદ થયા પછી મહિના સુધી પ્રક્રિયા ચાલે ત્યારે સામાન આવે, તો એટલો સમય આપણી પાસે હતો નહીં. ACP ચૌહાણ સાહેબ કે સાથ જોડાવા હું. હમ લોગોને એક મહિના પહેલે સાહેબને એક પ્રણ લિયા થા કે 15 તારીખ તક સુરત મેં જીતને ભી આઇસોલેશન સેન્ટર ઓર શમશાન ગૃહ હૈ ઉસમેં જો મરીજ યા જો લાશે જા રહી ઉનકો કમ કર દિયા જાયેગા. ઓર આજ હમ ઉસ સ્ટેજ પે હૈ કે આપ દેખ સકતે હૈ કે સુરત કે કઈ આઇસોલેશન સેન્ટર 50% ખાલી હૈ ઓર શમશાન ગૃહ મેં લાશે કમ જલ રહી હૈ. ઓર અભી 2 દિન પહેલે હી સાહેબ કો ગૃહ વિભાગ કી તરફ સે સમ્માનિત ભી કિયા ગયા કે સાહેબ ને જો કોરોના કે ચલતે જો યે એક બહોત બડા અભિયાન છેડા થા, અવેરનેસ છેડા થા જો સુરત મેં બહોત સક્સેસફુલી હુઆ હૈ. ઉસકે અલાવા ભાટિયા ટોલ, કામરેજ ટોલ ઓર સાહેબ એક એક જગહ ખુદ જાકે વહાં પે લોગો કે બીચ મેં અવેરનેસ કર રહે હૈ. સાહેબ કી પૂરી ટીમ યે અવેરનેસ પ્રોગ્રામ મેં જુડી હુઈ હૈ. મેં સબસે પહેલે તો સર કો ધન્યવાદ દેના ચાહતા હું કે એક પુલિસ ઓફિસર હોને કે નાતે ઉન્હોને ઇતના બડા એક અવેરનેસ છેડા હૈ જો આજ આપ લોગો કે સામને હૈ કે કોરોના જો પૂરે દેશ મેં પૂરે વિશ્વ મેં જિસને હિલા દિયા હૈ વો સુરત આજ એસા પહેલા એક સિટી હૈ જહાં પે આજ કોરોના કે પેશન્ટ કમ હો ગયે હૈ, લોગ ડર સે કમ હો ગયે હૈ, લોગો મેં જો ભય થા વો ખતમ હો ગયા હૈ. ક્યું? ક્યોંકિ સરને એક એક સોસાયટી, એક એક બસ્તી, એક એક ટોલ પે જાકે ખુદ 5-5, 6-6 ઘંટે 8-8 ઘંટે સાહેબને સ્પીચ કિયા હૈ ઓર લોગો કો બતાયા હૈ કે કોરોના સે ડરને કી જરૂરત નહીં હૈ. કુછ એસે આપકે હી ઘર કે અંદર, કિચન કે અંદર કુછ એસે હી ચીજે હૈ જિસે આપ ઉનકો યુઝ કરકે ઠીક હો સકતે હૈ. જહાં પેમ્પલેટ ચિપકાને હૈ પેમ્પલેટ ચિપકાએ હૈ, લોગો કો પેમ્પલેટ વિતરણ તકા તક કિયે ગયે હૈ. ઓર આજ હમ ઉસ સ્ટેજ પે હૈ કે હમારા સુરત કોરોના સે ભય મુક્ત હો ચુકા હૈ. ઓર યે સારા ક્રેડિટ ACP ચૌહાણ અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સુરત કો જાતા હૈ ઓર
पुलिस हमारा सेवा सद्भावना पुलिस परिवार के सभी कार्यकर्ताओं को बहुत बहुत धन्यवाद देता हूं कि आज ये मुहिम में साहब के साथ जुड़ के और हमने कर दिखाया है कि कोविड-19 का लोगों में हमने डर भगा दिया है।